ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત છે. યુગ સાહિત્યનો સ્વાધ્યાય ઘરઘરમાં જો સમગ્ર રૂપાંતરણ ઈચ્છતા હો તો અમારું સાહિત્ય વાંચો, સમજો અને શીખો. યુગ સાહિત્યના સ્વાધ્યાયમાં જ માનવમાં દેવત્વનો ઉદય, ધરતી પર સ્વર્ગનું અવતરણ અને યુગ નિર્માણ સત્સંકલ્પ પૂરો કરવાની શક્તિ છે. ઉત્તમ ગ્રંથોનું અધ્યયન કરીને મનુષ્ય મહાપુરુષ, મહાત્મા, ઋષિ, દેવતા બની શકે છે. ધન ધાન્ય સહિત આ સમસ્ત પૃથ્વીનું દાન આપવાથી જેટલું પુણ્ય મળે છે તેનાથી 3 ગણું પુણ્ય સ્વાધ્યાય કરનારને મળે છે. અમારું સાહિત્ય ઘર ઘરમાં વંચાવો તો અમારો દાવો છે કે યુગ અવશ્ય બદલાશે, એનાથી ઓછામાં કામ ચાલશે નહીં. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઉત્સાહની સાથે વિવેક પણ જરૂરી છે. આપણે ઇન્દ્રિયોના ગુલામ નહીં. ઉત્સાહની સાથે વિવેક પણ જરૂરી. આપણે ઇન્દ્રિયોના ગુલામ નહીં, માલિક થઈને રહેવું જોઈએ. સંયમ વગર સુખ તેમજ પ્રસન્નતા મળી શકતા નથી. રોજ નવા નવા ભોગ વિલાસની પાછળ દોડવાથી જીવનમાં દુઃખ અને અશાંતિ મળે છે. શ્રીમદ ભાગવદ ગીતા વાંચવાથી, સાંભળવાથી અને સમજવાથી ઇન્દ્રિયો પર સંયમ લાવી શકાય છે. ઇન્દ્રિયોના વેગ તથા પ્રવાહમાં વહી જવું એ માનવ ધર્મ નથી. કોઈ પણ સાધના, યોગ, જપ, તપ, ધ્યાન વગેરેની શરૂઆત સંયમ વગર થઈ શકતી નથી. સંયમ વગર જીવનનો વિકાસ થઈ શકતો નથી. જીવનરૂપી સિતાર પર હૃદયલોકમાં મધુર સંગીત એ સમયે ગુંજે છે જ્યારે એના તાર નિયમ અને સંયમમાં બંધાયેલા હોય છે. જે ઘોડાની લગામ સવારના હાથમાં નથી હોતી એ ઘોડા પર સવારી કરવી જોખમી હોય છે. સંયમની લગામ બાંધીને જ ઘોડાને નિશ્ચિત માર્ગ પર ચલાવી શકાય છે. એવી જ દશા મનરૂપી ઘોડાની છે. વિવેક તથા સંયમ દ્વારા ઇન્દ્રિયોને લગામમાં રાખીને જ જીવનયાત્રા આનંદપૂર્વક વિતાવી શકાય છે. ઉછાંછડા યુવાનો ક્યારેક માનસિક, સામાજિક અને રાષ્ટ્રીય બંધનો તોડી નાખવા ઈચ્છે છે, એ આપણી ભૂલ છે. જીવનમાં ઉત્સાહની સાથે સંયમ અને મર્યાદા એટલા જ જરૂરી છે. જેવી રીતે મહાભારતમાં અર્જુન સાથે શ્રી કૃષ્ણ ભગવાન આ બુદ્ધિને સ્થિર કરવાનો ઉપાય છે. જીવનમાં પ્રગતિ કરવા માટે ઉત્સાહ, ઉમંગ, પુરુષાર્થ વગેરે જેટલા જરૂરી છે તેટલો જ સંયમ, મર્યાદા, સારા નરસાને પારખવાનો વિવેક પણ જરૂરી છે. અખંડ જ્યોતિ, મે 1946.